नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। ज्ञान विहार विद्यालय में आपनो हार्दिक स्वागत छे। आज आपणे धोरण त्रीजु विषय क्यों आवशे, अंग्रेजी, एनुं आपणे अत्यारे रिविजन करीए छीए, बराबर ने? तो रिविजन छे ए शेमां करवानुं होय? सादी नोट में। तो जेने सादी नोट हो एने सादी नोट में लखवानू छे, फोर लाइन नोट हो तो एमने फोर लाइन में लखवानू छे, बराबर? एटले आनू ध्यान राखवानू, फोर लाइन लीधेली हो तो फोर लाइन में लखवानू, अने फोर लाइन न हो तो लेवी फरजियात नथी, तो पछी तमारे सादी नोट में लखवानू, केम के हवे पछी तमे आगळ धोरण में जशो, धोरण चार में, એટલે સાદી નોટનો જ ઉપયોગ આવશે, એમાં તમારે ફોર લાઇન નોટનો ઉપયોગ આવશે નહીં, બરાબર? એટલા માટે આપણે સાદી નોટનો ઉપયોગ વધારે કરીશું। ચાલો, તો આજે આપણે અંગ્રેજીમાં રિવિઝન કરવા માટે તમારે નોટ, પેન્સિલ અને ઇરેઝર સાથે રાખી અને વિડીયો સામે ગોઠવાઈ જાઓ। जो वीडियो नहीं जुओ तो तमने एक पण स्पेलिंग के कहीं पण आवड़से नहीं, ले वीडियो जुओ तमारा माटे फरजियात छे, वीडियो जुओ तमारा माटे फरजियात छे, बराबर? तो चलो हवे आपणे शुरू करीशु यूनिट पांच नो रिविजन। शेनो रिविजन करीशु आपणे? यूनिट पांच, बराबर, एनु रिविजन लेशु। तो आमनी पहेलाना वीडियो में आपणे पण यूनिट पांच नुं रिविजन लीधुं हतुं, याद छे तमने के नथी याद? याद ज होय ने, केम? केटला स्पेलिंग आपणे एमां कर्या हता? 10 स्पेलिंग। केटला स्पेलिंग सुधी कर्युं हतुं आपणे? 10 स्पेलिंग सुधीनुं रिविजन करेलुं, अने ए मैं तमने पाका करवा आपेला हता, बराबर ने? हवे आपणे एनाथी आगळ करीशुं। तो जो हवे पछीनो स्पेलिंग आवे छे, पहेला आपणे एमनी सूचना लखवानी आवशे, बराबर ने? के चीज वस्तुओना, चीज वस्तुओना स्पेलिंग उच्चार अने अर्थ लखो, आ रीतनी आपणी सूचना होय, बराबर? लखो आवे अथवा तो लखवा आवे, बराबर? तो चलो हवे स्पेलिंग लखीशू। तो सौथी पहेलो स्पेलिंग आपणे क्यों लखीशू हवे? गणनो। शेनो लखीशू? गणनो। तो पहेला ए ज वस्तु ध्यान राखवानी के आपणे ज्यारे स्पेलिंग लखीए त्यारे पहेलो अक्षर केवो करवानो? કેપિટલ। કેવો કરવાનો? કેપિટલ, આ ભૂલવાનું નથી। તો ચાલો ગનનો સ્પેલિંગ લખીશું। ગનનો સ્પેલિંગ શું થશે? આપણે પાકા તો કરવા આપેલા હતા એટલે તમે કર્યા જ હશે, બરાબર ને? અને ન કર્યા હોય તો હવે જે આ 10 સ્પેલિંગ હું આપું છું એમાં રીતના કરતું જવાનું। તો ચાલો લખશું પહેલાં, જી યુ એન, ગન એટલે શું થાય? બંદૂક, એ તો બહુ જ આવડે, કેમ? બંદૂક। જો અંગ્રેજી વિષય છે, અંગ્રેજીમાં લખીએ એટલે ક્યાં લખવાનું? નીચેની લીટીને અડાડીને। ક્યાં લખવાનું? નીચેની લીટીને અડાડીને। અને ઘણા બધા છે ને આ એન કરે છે ને, ઓલો પક્ષી ઉડતા હોય ને એવો કરી નાખે છે, કેવી રીતે કહું? આમ કરીને આમ કરી નાખે છે। મેં ઘણાના પેપરમાં જોયું, કાં છે તે આમ કરીને આમ કર, તો આને તો એ જ બની જાય। આવો એન કરવાનો નથી, એન હંમેશા સરસ મજાનો વ્યવસ્થિત જ લખવાનો, યુમાં પણ ધ્યાન રાખવાનું, યુએ ઘણા બધાએ આ રીતે આમ કર્યો છો તો આ તો એ બની જાય, આવો યુ પણ થાય નહીં, એટલે લખવામાં બરાબર ધ્યાન રાખવાનું। ત્યાર પછી આવે છે કિંગનો સ્પેલિંગ, શેનો આવશે?
કિંગનો આ સ્પેલિંગ તો તમને પરીક્ષામાં પૂછાણા હતા, યાદ છે ને? કે આઈ એન જી, કિંગ. કિંગ એટલે શું થાય? રાજા. શું થાય? રાજા, બરાબર. ત્યાર પછી સ્પેલિંગ આવે છે બોટનો. શેનો સ્પેલિંગ આવશે? બોટનો. તો જુઓ, પહેલો અક્ષર કેપિટલ, બી ઓ એ ટી. કેવી રીતે લખાય છે એ બરાબર ધ્યાન રાખજો, એટલા માટે હું ધીમે ધીમે લખું છું તો તમને ખબર પડે કે કેવી રીતે અક્ષર લખાય છે, બરાબર. બોટ. તો બોટ એટલે શું થશે? શું થાય બોટ એટલે? હા, હો ડી, બરાબર. બી ઓ એ ટી, બોટ એટલે હોડી. ત્યાર પછીનો સ્પેલિંગ છે એપલનો. તો જુઓ, એ ડબલ પી એલ ઈ, એપલ. એપલ એટલે શું થાય? સફરજન. શું થાય? સફરજન. કોને કોને ભાવે છે સફરજન? મને તો બહુ ભાવે. હો, તમને ભાવે છે? ભાવે છે ને? સફરજન ખાવું જોઈએ હો, ફ્રૂટમાં. ન ખાતા હોય ને એને થોડું થોડું ખાવાનું ચાલુ કરવાનું, બરાબર ને? ચાલો, એપલ એટલે સફરજન. પછીનો સ્પેલિંગ શેનો આવશે? ચેર. શું આવશે? ચેર એટલે કે સી, પેલો અક્ષર કેપિટલ, એચ એ આઈ આર, ચે અ ર. ચેર એટલે ખુરશી. બેસવામાં ઉપયોગ કરો છો ને તમે? સી એચ એ આઈ આર, ચેર એટલે ખુરશી. ત્યાર પછી આવશે ખુરશીની સાથે જોડીમાં શું હોય? આપણે સામાન્ય જ્ઞાનમાં શીખી ગયા શું હોય? ટેબલ. તો હવે ટેબલનો સ્પેલિંગ લખીશું. ટી એ બી એલ ઈ, ટે બ લ. ટેબલ એટલે ટેબલ પણ લખી શકો અને મેજ પણ લખી શકો. ટેબલ એટલે ટેબલ અથવા તો મેજ, બેમાંથી ગમે તે લખી શકો. ત્યાર પછી આવશે સ્પેલિંગ શેનો? ગેટનો. શેનો? ગેટ. જી એ ટી ઈ, ગેટ. ગેટ એટલે શું થાય? દરવાજો. શું થાય? દરવાજો, બરાબર ને? લખાઈ ગયા આટલા સ્પેલિંગ? અક્ષર સારા કરી લખવાના છે. પહેલો અક્ષર કેપિટલ આવે એનું બરાબર ધ્યાન રાખવાનું છે, એ ભૂલાવવું જોઈએ નહીં. હવે આવશે ગર્લનો સ્પેલિંગ. શેનો? ગર્લ. જી આઈ આર એલ, ગર્લ. ગર્લ કેમ લખાય ખબર છે ને? લ ર અડધો લખવાનો હોય તો એનું શું હોય? લની માથે રેફ કરવાનો. ર અડધો લખાતો નથી, એની બદલીમાં એનો આ રેફ આવે છે. ગર્લ એટલે શું થાય? છોકરી. શું થાય? છોકરી.
લખાઈ ગયું. ધીમે ધીમે અક્ષર સારા કરી અને લખજો. ત્યાર પછી આવે છે પ્યુપિલ. તો પી કેપિટલ, પી યુ પી આઈ એલ, પ્યુ પી લ. પ્યુપિલ એટલે શું થાય? વિદ્યાર્થી. શું થાય? પ્યુપિલ એટલે વિદ્યાર્થી. લખાઈ ગયું. હવે ત્યાર પછીનો સ્પેલિંગ લખવાનો છે. કયો લખવાનો છે? કેજનો. કેનો? કેજ. સી એ જી ઈ, કેજ. કેજ એટલે શું થાય? પાંજરું, જેમાં તમે પોપટ પૂરો છો. ઘણાના ઘરે હશે પાળેલો પોપટ, બરાબર ને? કેજ એટલે પાંજરું. કેટલા સ્પેલિંગ થયા ગણો જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ ને દસ. કેટલા સ્પેલિંગ થઈ ગયા? દસ. હવે આ દસ સ્પેલિંગનું તમારે શું કરવાનું? કયો જોઈએ? હા, ખબર પડી ગઈ. હો, શું કરવાનું? પાક્કા કરવાના. મૌખિક રફનોટની અંદર તમારી જે લેસનની બુક છે ને, એમાં બે વખત લખવાના અને મોઢે પાકા કરવાના. કરશો ને કે નહીં કરો? જેટલું લેસન તમે અત્યારથી જેટલું લખાવી એટલું પાકું કરતા જશો ને સાથે સાથે, તો છે ને તમારે જ્યારે પરીક્ષા આવશે, હમણાં સત્રાંત પરીક્ષા આવશે, મંથલી પરીક્ષા ગઈ, હવે કઈ આવશે? સત્રાંત પરીક્ષા. તો સત્રાંત પરીક્ષા વખતે તમારે એક સાથે જાજુ પાકું કરવાનું ભેગું થઈ જશે નહીં. નહીંતર પછી શું થાય ખબર છે? એક તો આખી ચોપડીમાંથી પૂછાય. મોટી પરીક્ષા, પાકી પરીક્ષા જેને તમે કહો છો તે, અને એમાં બધું પૂછાય ને, આપણે કાંઈ પાકું જ કરેલું ન હોય તો પછી આખો દિવસ ચોપડી લઈને બેસી રહેવું પડે. પાકું કરવા બેસી રહેવું પડે ને, રમવાય જવા ન મળે, મમ્મી પપ્પા સાથે બહાર જવા પણ ન મળે, ટીવી જોવા પણ ન મળે, આવું કાંઈ ન કરવા મળે. તો એવું ન થાય તો આપણે શું કરવું પડે? જ્યારે પણ જે દીદી જે તમને વિષય ચલાવે વિડીયોમાં, એ વિડીયો સરસ મજાના જોવાના, જોઈ અને એમાં એણે જે સમજાવ્યું હોય તે પાકું કરી લેવાનું. તો છે ને પછી મોટી પરીક્ષા, તમારી પાકી પરીક્ષા જે તમે કહો ને સત્રાંત પરીક્ષા, એ આવે ને ત્યારે તમારે જાજીવાર બેસવું ના પડે. બધું પાકું કરેલું હોય ને તો, પણ જો પાકું કરેલું ન હોય તો એમાં વધારે સમય આપવો પડે. અને મોબાઈલનો ઉપયોગ પણ આપણે કેવી રીતે કરવાનો છે એ તો તમને ખબર જ છે. ખબર છે ને, આમ તો બધા વિદ્યાર્થીઓ ડાયા છો એટલે ખબર જ છે કે આપણે વિડીયો જોવા પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરવાનો છે. વિડીયો જોવાઈ જાય, હોમવર્કની ખબર પડી જાય, પછી શું કરવાનું? મોબાઈલ મૂકી દેવાનો. મોબાઈલ છે એ ગેમ રમવા માટે નથી, એમાં ગેમ નથી રમવાની આપણે, બરાબર? એમાં જે વિડીયો આવે એ તમારે બે વાર જુઓ, ત્રણ વાર જુઓ એટલે તમને બરાબર સમજાઈ જાય. ન સમજાતું હોય ને તો એને એ વિડીયો ફરીથી તમારે જોઈ શકો છો. એટલે એ વિડીયો જોશો તો તમને પાછું સમજાઈ જાય ન સમજાણું હોય ત્યાં. એટલે આવી રીતે તમે કરી શકો, પણ પછી મોબાઈલને મૂકી દેવાનો અને મોઢે લેસન કરવા બેસી જવાનું, પાકું કરવા બેસી જવાનું. કરશો ને આવી રીતે? મોબાઈલની અંદર આપણે ગેમ રમવાની નથી. મોબાઈલ છે એ આપણે એકબીજા સાથે વાત કરવા માટે છે. અત્યારે ઓનલાઈન શિક્ષણ છે તો એમાં ઓનલાઈન શિક્ષણના વિડીયો જોવા માટે છે, બરાબર ને? પછી વેકેશનમાં તમારે ગેમ જોવાની, રમવાની, પણ એ પણ લિમિટમાં, જાજી નહીં.
અત્યારે ઘણા વિદ્યાર્થીઓ મેં સાંભળ્યું છે કે આમાં કાર્ટૂન પણ જોવે છે, તો આવો ઉપયોગ કરવાનો નથી, નહીં કરો ને. વ્યવસ્થિત ડાયા ડાયા વિદ્યાર્થી થઈ અને પાકું કરવા બેસી જજો. બરાબર, નમસ્તે.